ગુડ મોર્નિંગ બાળકો હવે આજે તારીખ થઈ છે વીસ બાર બે હજાર એકવીસ આજે આપણે જોઈશું શબ્દનાર્થ વિરોધી શબ્દ જોડણી સુધારો બહુવચન કરો અને ખાલી જગ્યા પૂરો તો ચાલો શબ્દના અર્થ એટલે તેના જેવો બીજો જ શબ્દ ટાઢ ટાઢ તો અત્યારે આપણને ખૂબ જ શું લાગે છે ઠંડી ટાઢ તો શું થશે ઠંડી ઢોસો ઢોસો તો દાદા ઝૂલો ઝૂલો તો પંખી તો પક્ષી પૂંછડી પૂંછડી તો થશે પૂંછ ફરીથી તો ઠંડી ઢોસો તો દાદા ઝૂલો તો હિંચકો પંખી તો પક્ષી અને પૂંછડી તો પૂંછ એના પછી છે વિરોધી શબ્દ એટલે કે વિલોમ શબ્દ તેનાથી ઉલટો શબ્દ તડકો તડકો તો થશે છાંયડો

જોડણી સુધારો આ બાજુ ખોટી જોડણી છે બાજુમાં સાચી જોડણી સુધારીને લખવાની છે દાઢી આ ઢમાં રસવાઈ છે તો દાઢીમાં ઢું આવશે દીર્ઘઈ ચોટલી ઢમાં હશ્વઈ છે તો ચોટલી દીકરી તો દીકરીમાં દીર્ઘઈ આવી જશે પતંગિયું પતંગિયું લખ્યું છે તો પતંગિયું તને માથે અનુસ્વાર ઝાડ ઝાડનું થશે ઝાડ ખેડૂત તો ખેડૂત ડમા દીર્ઘવ બાજરી રમા રસવાઈ છે તો બાજરી ડૂડા ડૂડા તો થશે ઢુંડા બહુ વચન કરો આ બાજુ એક વચન છે તો સામે આપણે સુધારીને બહુ વચન લખવાનું છે આ ગાય નથી લખવાનું એના પછી છે પાંદડું પાંદડું તો પાંદડા ખેતર ખેતર તો ખેતરો ચોટલી ચોટલી તો ચોટલા ગોદડું ગોદડું તો થશે ગોદડા કૂતરો કૂતરો તો કૂતરા એના પછી છે ખાલી જગ્યા પૂરો તો ડોસાને કેટલા ફૂટની દાટી હતી તો ડોસાને દોઢ ફૂટની ઢોસાને ચાર ફૂટની ખાલી જગ્યા હતી તો શું હતું ચાર ફૂટની ચોટલી ગધેડા પર ખાલી જગ્યા બેઠો હતો કોણ બેઠો હતો ડોસો ચોટલીના ઝૂલામાં બેસી ખાલી જગ્યા ગીત ગાય છે તો ચોટલીના ઝૂલામાં બેસી કોણ ગીત ગાય છે પંખી બાળકો જે હજી સુધી શાળામાં આવ્યા નથી અને હવે આવે છે તેમણે આ વિડીયો જોઈને ફોટો મોકલું છું તમને એ ફોટામાંથી બધું લખાણ લખવાનું છે અને સાથે સાથે તૈયાર પણ કરવાનું છે નજીકના સમયમાં જ્યારે પરીક્ષા આવે ત્યારે તમારે વધારે બર્ડન પડે નહીં એટલા માટે લખીને સરસ અક્ષરે લખવાનું છે અને તેની સાથે તૈયારી પણ કરવાની છે